नमस्कार दर्शक मित्रों, लोकमंच में आपनु स्वागत है। लोकमंच में आज आप चर्चा कर रहा है जे रीते सभ्य समाज की बात करता हो एमां पण पुरुष समवड़ी स्त्री बनवा जती हो अथवा तो आपणे मानता हो तेवी विचारसरणी लोकोए राखवानी जरूर है कि महिलाओं ने पण एक सरखो दरजो मळी शके। परंतु जो महिलाओं ने पुरुष समवड़ी बनावी हो तो सौथी पहेली बाबत आवे छे कि एमना माटे सुरक्षा केटली, सलामती केटली। अने आपणे त्यां कायदा पण छे तो कायदा पण केटला काम करी रह्या छे, ए पण महत्वनी बाबत छे। परंतु सौथी पहेला विशेष बाबत आपणे नोंधवा जेवी ए जोई रह्या छे कि स्त्री एटले के महिलाओं माटे हेल्पलाइन नंबर जोवा मळे छे। तो कोईपण नानी मोटी घटना बने त्यारे पण आपणे पुलिस स्टेशन द्वारा पण जे नंबर आपवामां आवे छे, हेल्पलाइन नंबर, ए पण आपणे जोई रह्या छे कि जेथी करी लोको जल्दीथी संपर्क करी शके। परंतु सगवडतानी जग्याए अगवडता जोवा मळी रही छे। आ अगवडतानी आपणे वात करी रह्या छीए कि हेल्पलाइन नंबरो माटे हवे हेल्पनी जरूर होय तेवुं लागे छे। कारण एटला माटे कि घणा बधा हेल्पलाइन नंबरो छे जे लगाववामां आवे छे त्यारे समयांतरे ए नंबर लागता नथी अथवा तो रिस्पोन्स जोवा मळतो नथी। रिस्पोन्स खरेखर नथी मळतो के पछी रिस्पोन्स मळी रह्यो छे पण लोको एनो दुरुपयोग करी रह्या छे। आ समग्र बाबत पर चर्चा करी रह्या छे। सोनल जोशी मारी साथे उपस्थित छे के जेओ धाराशास्त्री अने सामाजिक कार्यकर्ता छे। आपनुं स्वागत छे स्टुडियोमां। नमस्कार। सोशल एंटरप्रेन्योर तरीके रुझान खंबाटा मारी साथे उपस्थित छे, आपनो पण स्वागत छे। रुझान जी, सौथी पहेला हुं आपने प्रश्न पूछीश એટલા માટે કે हेल्पलाइन नंबर खरेखर काम नथी करता होवे एवी फरियाद आवे छे, शुं कहेशो? घणी वार एवुं थाय छे, मैं बी सांभळ्युं छे के काम नथी करता इन टर्म्स ऑफ के फोन नथी उपाडवामां आवतो। एटले अमे जे हुं अगर 1091 कारण के 1091 1091 हेन्डल करूं छुं तो अमे 1091 ની વાત કરીએ તો એમાં અમે એવી ટેકનોલોજી વાપરી છે જેને જમ્પિંગ કહેવાય। જમ્પિંગ એટલે એક બાજુ લાઈન બીજી હોય તો બીજી જમ્પ થાય, ત્રીજી જમ્પ થાય, યુ નો ધ PRI લાઇન્સ કહેવાય ને। એટલે પોસિબલ નથી કે અમારા ફોન ના ઉપડે, પોઈન્ટર સોરી પહેલા તો પોસિબલ નથી કે એન્ગેજ આવે, પછી જયારે ઘંટી પડે છે ત્યારે અમારી તો ઇમરજન્સી લાઇન છે। ઇમરજન્સી લાઇનનો મતલબ જ કે જયારે બેન રેપ, મોલેસ્ટેશન, ડોમેસ્ટિક વાયલન્સ આવા કેસીસમાં હોય ત્યારે અમને પોલીસની અર્જન્ટ જરૂર પડે। એટલે અમારા કેસમાં એવું છે કે બેન કદાચ વાત બી ના કરી શકે તો બી ના દેખે એટલે કમ્પ્લેન તો બી 1091 ના દેખે 10 બીજાની કમેન્ટ ના અપાય, મારે મારી કમેન્ટ આપવી છે। એટલે અમારામાં એટલો હક સુધી છે કે તમે મિસ કોલ આપશો તો તમને સામેથી ફોન કરશે અને તમે ભલે તમે વાત નથી કરી શકતા, તમે હેલો હેલો કરો તો અમારી સાથે વાત નહીં થતા, ચિંતા ના કરો, તમે કમ્પ્લેન નોટ કરી દો કારણ કે અમારું રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું છે। એટલે અમને અમારા ઓપરેટર્સ બેઠા છે, તમારો નંબર ફ્લેશ થાય છે ને ખબર પડે છે। 100 નંબર, 101 નંબર, 181 નંબર કે 1091 રિસ્પોન્ડ કરે છે કે કેમ? જો નથી કરતા તો શું લાગે છે? કારણ ડેફિનેટલી આની અંદર મેં હમણાં છેલ્લા મહિનાથી કમ્પ્લેન સાચવી છે અને લોકોએ મને પણ ફોન કર્યા છે અને એમાં 1181 પણ છે ને 1091 બંને હેલ્પલાઇન નંબર હમણાં છેલ્લા એક બે વીક પહેલાના કેસમાં મેં મારા ઘરેથી નારણપુરાથી ફોન લગાવ્યો હતો, વેજલપુર હેલ્પ જોતી હતી અને મેં પોતે લગાવ્યો હતો। બેને જયારે લગાવ્યા ત્યારે એ બેનને રિસ્પોન્સ ઉપાડ્યા પછી નતો મળ્યો, ફોન ઉપાડ્યા પછી એમનું ના સાંભળ્યું ત્યારે એ બેને એવું કીધું કે મારું કોઈ સાંભળતું નથી। એટલે મેં મારા ફોન દ્વારા, મારી પાસે અત્યારે ડિટેલ્સ પણ છે, મેં 181 મેં ફોન કર્યો છે અને 1091 પણ મેં ફોન કર્યો છે અને કીધું છે ને તરત પછી એને મદદ પહોંચી છે અને તાત્કાલિક ધોરણે એમને વેજલપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે। પરંતુ આમાં કઈ હેલ્પલાઇન કામ કરે છે કે કઈ નથી કરતી, 181 બી અભિયાનનો બી હાઈએસ્ટ લોકોએ ઉપયોગ કર્યો છે, છેક સુધી પહોંચેલી છે, ગામડાના સેવાઓ સુધી પહોંચેલી છે। 1091 પણ કામ કરે। આમાં એ જોવાનું છે કે જયારે જરૂર છે ત્યારે ફોન ઉપાડવો અને અધરવાઇઝ કે એ રીતે એમની ઘણા ગાંઠા કોલમાં પણ ના એ ઘણા ગાંઠા જ બેન છે, સર્વિસનું નામ એ છે। એમ કહે છે કે જમ્પિંગ થાય છે, વાત થાય છે। મારા કેસભાઈ બેને ફોન કર્યો હતો, જે અત્યારે આપણે હમણાં છેલ્લે જે મેટર હતી અહીંયા બેન આવ્યા હતા, એ મારા ફોનમાંથી ફોન કર્યો છે અને મેં એમને હેલ્પ કરેલી છે અને મેં વાત કરી તો બરોબર અવાજ છે કે બેન ભાઈ એમને જરૂર છે, તમે પહોંચો। સૌથી પહેલા તો જે બેને કીધું છે હવે એમાં હવામાં વાત કરવામાં મજા નથી। અગર આપણે એક્ઝામ્પલ સોનલબેન જ લઈએ તો આજે આપણે ચેલેન્જ કરીએ છીએ એમને કે મને નંબર આપો, વખતે બી એમને અડકતા હતા તો મને નંબર આપો। મારે તો રેકોર્ડિંગ હરેક એક જ કોલનું રેકોર્ડિંગ હોય, મિસ કોલનું બી રેકોર્ડિંગ હોય ને વાત થઈ હોય યા ઘંટી પડી હોય તો બી રેકોર્ડિંગ હોય તો એક વખતે મને આપો તો હું તરત એની પર એક્શન લે। કારણ કે આપણે ટીવી માટે બોલવા માટે તમે ઉભા રહી જઈએ તો બહુ ઇઝી છે, પછી પછી ગયા છે વાત કરી એટલે રિસ્પોન્સ નથી આપ્યો, ઘંટી પડી છે। એમાં બહુ બધા ક્વેશ્ચન છે કે ફોન વાત થઈ છે, ફોન તો મને આપો ને નંબર, તો રેકોર્ડિંગ પણ છે અમે તમે પર્સનલ ના થશો ના ભદ્રેશભાઈ, એક મિનિટ, જયારે 1091 ની વાત થઈ છે તો પર્સનલ લઈશ કારણ કે હું હેન્ડલ કરું છું। જે દિવસ 6 નંબર તો પર્સનલ નહીં થવું, પણ અગર હું હેન્ડલ કરું છું ને આવા તકલીફ પડી છે ના નથી, તકલીફ પડી છે તરત ગઈ છે પીસીઆર વાળી, મેં વાત કરી તરત જ એમને પીસીઆર વાળી એટલે જવાની હતી, એમને ફોન કર્યો છે તો એમને બેનને મને બોલી લેવા દો ને, મને બોલી લેવા દો ના ભદ્રેશભાઈ મને બોલવા હું સમજી ગઈ हाँ एटले ज कहू छू के बहने फोन करियो क्या नंबर खाली मैंने एक नंबर आपी दे ए वक्त हाँ अत्यारे तो ठीक है टीवी पर तो आपणे बंने करीने वात करी ज रह्या छीए पण अगर ए वक्त नंबर आपी दे तो हूँ जाणत बे मारा माटे कामनुं छे कारण के 109 नो अगर हेन्डल करूं छू तो एज अ सुपरवाइजर मारे ए भी जोवुं जरूरी छे के अमारे त्याथी कई भूल हती टेलिफोन एक्सचेंज नी भूल हती टेक्नोलॉजी नी भूल हती एटले शुं अमे एने रिपेर करी शकीए एनी पर एक्शन लई शकीए एटले इम्पोर्टंट नथी आवती ने ए ज कहेवा मांगु छूं कारण के ना कारण के समे समजो जो टेक्नोलॉजी होय तो पहेलाथी अमने खबर पड़ी गई होय એટલે ટેકનોલોજીની ચિંતા ન હોય ટેલિફોન એક્સચેન્જ હોય તો યસ ઘણીવાર અમને ના ખબર પડે પણ નોર્મલી 90% ટાઈમ ટેલિફોન એક્સચેન્જ નથી હોતી પછી હ્યુમન રિસોર્સ ત્યાં છે કે નહીં એ બી પોસિબલ નથી કારણ કે બાય ડિફોલ્ટ એસઓપીમાં છે કે એક માણસ હોવો જોઈએ એટલે હવે શું રીઝન હતા અને જ્યારે બેન પાછું કહે છે બીજી એ બીજી સાઈડે એવું કહેવા માંગે છે કે એ જ્યારે બેઠા એમને કર્યો ત્યારે લાગ્યો એટલે હવે એનો મારી પાસે આન્સર નથી જ્યાં સુધી મને નંબર ના મળે કારણ કે તમે જે અત્યારે જે વાત કરવા માંગો છો તમને મારો WhatsApp કરો સ્ક્રીનશોટ લઈને મૂકી રાખજો મારા બેન જાગૃત સિટીઝન મને ઓળખો છો મોટા બેન તો તમને તો ના અરે ના ઓળખતાની તો હજી પછી વાત છે આજે અગર આજે ઓન રેકોર્ડ કહેવા જાય છે તો આજે ઓન રેકોર્ડ એ બી કહેવામાં આવે છે કે અગર તમે મને નથી ઓળખતા તો તમે ત્યાં કમ્પ્લેન કરો ને ક્યાં છે 109 નથી રૂઝાનબેન પહેલી વાત તો મેં તો એવી રીતે વાત કરી કે ભાઈ તમે જવાબ કેમ નથી આપતા પેલા બેનની બેનને જરૂર છે તાત્કાલિક ધોરણે સેવા પહોંચાડો અને એ વખતે એ માહોલ એવો હતો કે બેનની મેટર આખો દિવસ ચાલી છે ઇન શોર્ટ અત્યારે હું બધાને તમારા થકી એટલે ઓકે ડન છે ચાલો આપણે આ તો થઈ ગયું પતી ગયું વહી ગયું ના ના હવે એક મિનિટ ડન છે ના મારે એમાં અત્યારે પડવું નથી કારણ કે મને ખબર નથી આનું પોસ્ટમોર્ટમ નંબર આવશે પોસ્ટમોર્ટમ તો જ પડશે અરે બાપા એટલે જ કહું છું કારણ કે એમનો તરત લાગી ગયો હતો એમની વાત હવે મને મારે તમારા મીડિયમ થકી બધાને એટલી રિક્વેસ્ટ કરવી છે કે ફોર વોટ એવર રીઝન્સ જે બી મેં તમને મેજર ત્રણ રીઝન કયા એ ત્રણ રીઝન માટે જે બી રીઝન માટે ના ફોન લાગે તો અમે એના જિમ્મેદાર છીએ જિમ્મેદાર કઈ રીતે કે વી વિલ રાઇટ ટુ એ જે પ્રોબ્લેમ છે અમે સોલ્વ કરવા માંગીએ છીએ એક્શન લેવા માંગીએ છીએ એટલે તમને મહેરબાની કરીને તમે કમ્પ્લેન કરો તમે મને કહી શકો છો કે આ તમે નંબર આપવો જરૂરી છે કારણ કે અમારે લોગ્સમાં આવે નંબર અને પછી અમે એની ઉપર હેલ્પ એક્શન લઈશું એટલે આજે તમારો જે ટોપિક છે હેલ્પલાઇનની હેલ્પ તો અમે બેઠા છીએ હેલ્પ કરવા કોઈ ભાગી જવા બેઠા નથી અને સવાલ સીધો પૂછો આપણે કે આ હેલ્પલાઇન નંબર એકની વાત નહીં કરતા કદાચ તમે વ્યક્તિગત રીતે કોલ નું હેન્ડલ કરી રહ્યું છો પણ જેટલી બી હેલ્પલાઇન છે એને ખરેખર હેલ્પની જરૂર છે લાગે છે કે એનો ટ્રબલ શૂટ કરવાની જરૂર છે હવે એમાં કહી દો હવે તમે એની વધારે જો જે એનજીઓ ટાઈપની હેલ્પલાઇન છે હું તમને કહેવા માંગુ છું 2-4 એનજીઓ ટાઈપની હેલ્પલાઇન હતી વચ્ચે ક્યાંક દિલ્હીથી બી એક એનજીઓ ટાઈપની હેલ્પલાઇન ચાલુ થઈ હતી પણ એમાં થાય છે શું કે એ લોકોને કંઈક પૈસા કમિટ કરવામાં આવે છે એનો થોડો પ્રોસીજર તમને કહી દો કોઈ બી એનજીઓ સેફામાં હેલ્પલાઇન નથી ચલાવતી લેટ અસ બી વેરી સ્પેસિફિક આધર એ લોકો કોઈક ફંડમાંથી પૈસા આવે છે યા કોઈક પ્રોજેક્ટ હોય છે એટલે પૈસા આવે છે હવે અગર એ પૈસા પતી જાય છે તો હેલ્પલાઇન બંધ થઈ જાય છે યા ફંડ આવવાનું બંધ થઈ જાય છે તો હેલ્પલાઇન બંધ થઈ જાય છે એટલે તમે જે કહેવા માંગો છો યા એ લોકોની જે સેલરી આવવાની કારણ કે વચ્ચે હવે મારા અત્યારે ઓન રેકોર્ડ ના કહેવાય પણ 2-3 બીજી હેલ્પલાઇનો છે જેમાં એવું થાય છે ડેફિનેટલી 181 ની મને નવરાત્રી વખતે જયારે એક ડિટેલ કોલ મળેલો એ બેનને હું ઓળખું પણ છું ને જે પ્રોબ્લેમ થયેલો એમને કીધું 181 વાળા એવું કીધું કે અમે કાઉન્સેલિંગ કરીએ છીએ અમે ફરિયાદ ના લઈએ અને એમને ના પાડેલી અને એ વખતે ત્યારે મેં તરત જ તાત્કાલિક ધોરણે મેં ફરિયાદ નોંધાવી હતી બીજી લાસ્ટ વીકની જે આમની જે વખતની વાત કરી કે જયારે નથી લાગ્યો એ વખતે મેં 181 બી ડાયલ કર્યો હતો અને 109 બંને ઉપર ફરિયાદ નોંધાવી હતી પીસીઆર પહોંચી હતી એ વસ્તુ છે એ બીજી વાત એટલે જ કહેવા માંગુ છું કે આપણે લોકોને બહુ જ સજાગ કરવા માંગીએ વચ્ચે 2-4 દિવસ પહેલા પેપરમાં બી વાંચ્યું તો કોઈક બેનો 100 નંબર ડાયલ કર્યો હતો હું એક ની 1000 તમારા મીડિયમ થ્રુ આપણે 25 થી 30 આના ચેટ શો કર્યા છે કે ભાઈ તમને ત્યારે ઇમરજન્સીની જરૂરત હોય ત્યારે 10 એકરનું ડાયલ કરો પણ લોકો 10 એકરનું કેમ કારણ કે અગર પાછું કહું કે સોનલબેનને કે નવરાત્રી વખતે બી તમે 10 એકરનું ડાયલ કરો ને અમે તો બેઠા છીએ દોડવા માટે ના ના એ તો નવરાત્રીની વાત કરે છે પેલા એક બેનને ના તો એક બેનનો ના લાગ્યો પણ એમનો લાગી ગયો હવે હું શું કરું યાર હવે એ તો ઇટ ઇઝ નોટ ઇટ ઇઝ બિયોન્ડ માય કંટ્રોલ ને ઇટ ઇઝ આપણે લાગે છે કે સરકારી અધિકારીઓ સિસ્ટમમાં બેઠા છે રાષ્ટ્રીય નેતાઓ સિસ્ટમમાં બેઠા છે અને જે શાસન ચલાવી રહ્યા છે ક્યાંક એ લોકોનો એક સ્વભાવ આપણને જોવા મળે છે કે કોઈ પણ કમ્પ્લેન લઈ જાય તો કે ના કદાચ હેન્ડલ થાય તો કે અમને જાણ તો કરવી હતી અમને જાણ કરશું તો અમે એ સોલ્વ કરી આપીશું મતલબ એક વાત ખૂબ લાઈક સેન્સિટાઇઝ નથી ઓકે પહેલી વાત તો જ્યારે 181 લગાવવામાં આવે ત્યારે કોઈ વ્યક્તિ 181 લગાવી કે 109 લગાવી તો પ્રોબ્લેમ હશે ત્યારે લગાવી એમને હલો કહેવા તો લગાવ્યો નહીં હોય તો એ વખતે જે રિસ્પોન્સ મળવો જોઈએ કે જે વાત મળવી જોઈએ કે જે કેર અને કન્સર્ન સાથે વાત કરવી જોઈએ એ વાત થતી નથી. તમે સાંભળતા નથી. સપોઝ મારી પાસે મેં તમને કીધું કે બંને જણાને ઓળખું છું એટલે મારી પાસે નંબર છે કે હું પ્રૂફ સાથે આપી શકું એમ છું કે બંને જણા પેલા બેન એટલે 181 મારા મારી થઈ જાય ત્યાં સુધી તો બેન કેમ નથી સાંભળતા. પછી 100 નંબર લગાવો તો કે પેલા પૂરું એમ કહેવાય કે મિસબિહેવ કરી લીધું ત્યાં સુધી 100 નંબર લાગ્યો જ નહીં, રીંગો જ વાગતી ગઈ. હવે હું તો કહું કે 100 નંબર હોય, 181 હોય અથવા તો 1091 હોય, બધા ઇક્વલ છે, બધા સમાજની સેવા માટે છે, ત્રણેયમાં ફોન લગાવવા જોઈએ. એવું આપણે કેમ કહી શકીએ કે 100 નંબર ને 1091 જ લગાવો, 181 ને લગાવો, બધા લગાવવા જોઈએ. એક ઘૃણાની લાગણી થાય ને એક આપણને પોતાને હેલ્પલેસ ફીલ થાય, કારણ કે જે વ્યક્તિ છે એ ત્યાં આગળ પ્રોબ્લેમ કોઈ ઇન્સિડન્સ બન્યો ત્યાં છે, એને લગાવ્યો એને જવાબ નથી મળતો, એ મને કહેશે હું મારા ફોનથી લગાવું છું ને જયારે એગ્રેસિવ થઈને બોલું છું ત્યારે પહોંચે છે. તો એ સમયગાળા દરમિયાન અગર એનું માથું ફૂટી ગયું અથવા તેનું એ વ્યક્તિ મરી ગયું અથવા તેને સળગાવવાનો પ્રયત્ન કરતા હોય તો એ જે સમય અથવા તો જે મિનિટો જે લેપ્સ થાય છે એ મિનિટોની અંદર કોઈનો જીવ જઈ શકે. મારો કહેવાનો મતલબ એ છે કે સેન્સેટાઇઝ હોવું અને કોઈ વસ્તુ ઉપર એક્શન લેવા તાત્કાલિક ધોરણે અને તરત ને તરત જ લેવા. કોની સિસ્ટમ કામ કરે છે નથી ચાલતા, આ વસ્તુ એટલી હાઈટેક રાખવી જોઈએ કે એની અંદર કોઈ પ્રોબ્લેમ ના હોવા જોઈએ. દરેક સપોઝ તમે અત્યારે 108 નું જુઓ કે 181 આટલું મોટું એટલું સેન્ટર છે, આટલું મોટું છે, તો પછી તમને પ્રોબ્લેમ ક્યાં આવે છે? તમારી પાસે શું ઓછું છે? ના ના, એક મિનિટ, આ બેને કીધું સાચી વાત છે કે બધા અલગ અલગ નંબર કેમ લગાડવા જોઈએ. અમે બી આ જ કહીએ છીએ કે ખાલી એક 100 નંબર, કારણ કે 100 નંબર બધાનો મોડે છે, એની પાછળ અમે તો કહીએ છીએ કે મારી પોલીસ હાથની ટેકનોલોજી, અમે આ પહેલા જે 10 એકડમાં અમે પ્રૂવ કરી ચૂક્યા છે કે આ ટેકનોલોજી સક્સેસફુલ છે, પણ તમે ટેકનોલોજી કેમ નથી મૂકતા? એટલે હવે આના માટે તો સી દેર લોટ ઓફ પોલિટિક્સ, લોટ ઓફ બ્યુરોક્રેસી ઇન્વોલ્વ, સો વી કાન્ટ ડુ એનીથિંગ અબાઉટ ઇટ. પણ આજે કરું અહીંયા બેસીને છાતી ઠકીને બોલી શકું છું કે 10 એકડનું સલાહ સૂચન નથી, 10 એકડનું ઇમરજન્સી છે. પેલી બેનનું માથું ના ફૂટે એના માટે અમે બેઠા છીએ, પણ યુ હેવ ટુ કનેક્ટ વિથ અસ. તમારે બોલવાની બી જરૂર નથી. એટલે અમે બધાના ઘરે ધે નોટ એબલ ટુ કનેક્ટ, સોરી વી આર નોટ એબલ ટુ હેલ્પ. દર્શક મિત્રો, ચર્ચાને આપણે આગળ ધપાવીએ છીએ, પરંતુ મારી સાથે આ ચર્ચામાં ખાલી હવે રુઝાનબેન જોડાશે અને સોનલબેન અત્યારે આ ચર્ચામાંથી અત્યારે વિદાય લઈ રહ્યા છે. સોનલબેન, આપનો આભાર. ચર્ચામાં મળી એક નાનકડા વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે લોકમંચમાં. ચર્ચા આપણે આગળ વધારે છે રુઝાનજી સાથેથી. રુઝાનજી, એ સૌથી પહેલો સવાલ મને એ થાય છે, આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ, મેક ઇન ઇન્ડિયાની વાત કરીએ છીએ, જો ટેકનોલોજીમાં આપણે વર્ષોથી આગળ વધવાની વાત કરતા હોય અને અત્યારે આપણે જાગૃત છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે, તો પછી આવી હેલ્પલાઇનમાં ખામીઓ કેમ છે? એ તમારો જે પ્રશ્ન છે મારો બી સેમ પ્રશ્ન છે, તો આનો સોલ્યુશન એટલે મારો એટલા માટે સેમ પ્રશ્ન છે કે કારણ કે એક બાજુ આપણા મને હજી યાદ છે આપણા એ વખતે સીએમ હતા નરેન્દ્ર મોદી સાહેબ, બિલકુલ બિલકુલ, હા, તો એમ કહેતા હતા કે મારી પાસે પ્રોબ્લેમ્સ લઈને ના આવો, સોલ્યુશન લઈને આવો. ઓકે, એટલે અમે સોલ્યુશન લઈને ગયા પોલીસ હાર્ટ 1091 કે બહેનોને તકલીફ હોય નિર્ભયા પછી કે ભાઈ તકલીફ હોય તો બોલ્યા વગર સિમ્પલ, પાછો પૈસા નહીં, ખર્ચો એ કોઈ ખાસ નહીં, બહુ જ નાનો અમથો ખર્ચો, બરોબર છે, એ બી ઇક્વિપમેન્ટ માટે ખર્ચો, બાકી કોઈ મહેનતાનું સોફ્ટવેર યા શું કહેવાય આપણી શું કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો કોઈ ખર્ચો નહીં. એટલે અમે સોલ્યુશન લઈને ગયા અને જે સોલ્યુશન આપણે વાપરી રહ્યું છે. હવે એક બીજો બહુ મોટી ચેલેન્જ આવી છે કે હવે જયારે તમે આ કરી રહ્યા છો, અને મને એ યાદ છે કે 15 ઓગસ્ટે મોદી સાહેબે કહ્યું કે આપણા અગર દેશમાં લાખો પ્રોબ્લેમ છે તો લાખો દિમાગ છે, બરોબર છે, એટલે મારા જેવા બધાના જે આવા બધા મારા જે એન્ટરપ્રિન્યોર્સ એના દિમાગ છે. હવે અમે જયારે સોલ્યુશન આપ્યું છે, સોલ્યુશન ચાલી રહ્યું છે, સોલ્યુશન સક્સેસફુલ થયું છે, ત્યારે એ લોકો આ સોલ્યુશન, એટલે હું તો કહેવાનો મને શરમ નથી આવતી, પણ ત્યારે આ સોલ્યુશન કેમ નથી વપરાઈ રહ્યું મને ખબર નથી પડી. એક બોલવા દો મને. બીજું કે થોડું ઘણું જે વાપરવામાં એ લોકો કોશિશ કરે છે, કોઈને ચોરી કરવા આપે, ચોરી કરીને કોપી કરવા આપે, કોઈ મોટી કંપનીઓને કોપી કરવા આપે કે લો તમે કોપી કરો. તો ભાઈ અહીંયા અમે આટલા મહિનાઓ આટલા વર્ષો ફ્રીમાં જે સેવા કરી છે, તો આઈ મીન મારે કોઈ સ્લેંગ યુઝ ના કરે છે ટીવી પર, પણ એટલે એનો મતલબ શું છે? એટલે કમિંગ બેક ટુ મારે આ એટલા માટે કહ્યું છે કે જયારે તમે ડિજિટલ ઇન્ડિયા સેવા આપણા દેશ લોકો માટે છે, પણ અગર કોઈને આપણું ચોરી કરીને અપાય, આપણી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી અપાય, તો આપણને એવું લાગે કે આપણી જોડે ધોકો થયો છે. સેવા આપવામાં આવે રુઝાનજી, તો આપણે નથી લાગતી કે એમાં એક રિસ્પોન્સિબિલિટી પણ પૂરેપૂરી હોય છે? જી, એટલે આજે એટલે તો હું અત્યારે બેન ગયા, પણ બેને કીધું તો હું છાતી ટોકીને મેં કીધું કે મને આપો તમે, કારણ કે મને ખબર છે કે ટેકનોલોજી કેન નેવર ગો રોંગ ઇન ટર્મ્સ ઓફ કે જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી સર્વર બંધ કરી દો તો ના ચાલે. સેકન્ડ પોઈન્ટ, યા તમારી જે ટેલિફોન લાઈન હોય, ટેલિફોન લાઈન જમ્પ થઈને ક્યાંક બીજે ડાયવર્ટ થઈ જતી હોય તો 1091 માં પણ એવું થતું હશે. એટલે એ જ હું એ જ કહેવા માંગુ છું કે ટેકનોલોજી સચ અ થિંગ કે તમારી it has to work perfectly. Yes. હવે ત્યાં વચ્ચે કોઈ ચેડા કરે ને ચેડા કરીને ચોમચોમ કે લેટ હશે કે એરટેલમાં મોબાઈલ 1091 માં જવા કરતા જમ કરીને કોઈ બીજા નંબર પર ફોરવર્ડ થતો તો યુ કેનોટ ડુ એનીથિંગ અબાઉટ ઇટ. બિલકુલ. પણ અગર 10 સેકન્ડ ઉપર નંબર ડાયવર્ટ થાય. હવે ત્રીજી ઇમ્પોર્ટન્ટ વાત કહેવા માંગુ છું કે આજે મેં એટલું કેમ છાતી ઠોકીને કહી શકીએ છીએ કારણ કે અમને પોલીસનો સાથ સહકાર મળ્યો છે. અગર અમારા જે ઓપરેટરો છે જો ઓપરેટરો ફોન ઉપાડે છે પોલીસ વાળા છે એટલે આપણે હંમેશા પોલીસ વાળાઓને કહીએ છીએ કે અચ્છા એટલે 100 નંબર પર નહીં રિસ્પોન્સ મળતો હોય ઇનસેન્સિટિવ છે ના ઇનસેન્સિટિવ એ લોકો નથી તમે જો આ 10 સેકન્ડ વાળા બેને બી કહ્યું કે તરત પીસીઆર ગઈ એ સેન્સિટાઇઝ છે ધ ઓન્લી ઇશ્યુ ઇઝ કે લોકોને કઈ રીતે હેન્ડલ કરવામાં આવે છે કઈ રીતે મોટિવેટ કરવામાં આવે છે અને ધે ઓલ્સો અન્ડરસ્ટેન્ડ કે આ બહેનોનો ઇશ્યુ છે ને આમાં કોઈ બી લેપ્સ ના કરે આપણી પાસે ગુજરાતમાં અમદાવાદમાં ઇનફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે પાછું રીપીટ કરું છું 80 પીસીઆર વેન કહેવાય 80 એટલે 40 એરિયામાં આપણે ડિવાઈડ થયા છીએ અને 80 પીસીઆર વેન છે અને એની જોડે જોડે આપણી પાસે બીજી 80 પોલીસની વેન છે PI1 ને PI2 એટલે આપણા અમદાવાદમાં 160 વેનો આપણા વિથ જીપીએસ તો એક સવાલ થાય છે વિથ જીપીએસ ઉભી છે એટલે સાહેબ આટલી બધી ફેસિલિટી છે પણ આ તો એવી વાત છે તમે એ જ કહેવા માંગુ છું તમે તે ડિજિટલ ઇન્ડિયા કહો એટલે મને ગમે કે આનો જવાબ મારી પાસે નથી તમે તમારા મીડિયમ થ્રુ કદાચ મને તો આપણા તમારા વાળા નથી એટલે જયારે આટલું બધું છે તો બી ક્યાં આપણે ખોટ કરી છે એ વિચારવા જેવું છે ચલો એક સવાલ મને એટલા માટે થાય છે કે જો 1091 તરફ બધા ડાયવર્ટ થઈ ગયા હોય અધિકારીઓ બી હોય કે જાહેર જનતા બી હોય તો અત્યાર સુધી 100 નંબર વર્ષોથી જોવા મળી રહી છે 181 અભિયાન જોવા મળી રહી છે તો શું આપણે એવું માનવું કે 1091 શરૂ થઈ એટલે 100 નંબર પર રિસ્પોન્ડ નહીં આપવાનો 181 પર રિસ્પોન્ડ નહીં આપવાનો 100 નંબર એવો નંબર છે સાહેબ કે તમે હજી બી 1091 તમે અડધી રાતે ઉઠાડશો ને કે ભાઈ આપણે શું કહેવાય પોલીસ તો બધા કે 100 નંબર લગાડે કારણ કે હજી બી 1091 નું એટલું બધું પેલો શું કહેવાય પ્રચાર પ્રસાર અનફોર્ચ્યુનેટલી નથી થયો જેટલો 100 નંબરનો છે કારણ કે વર્ષોથી 60 વર્ષથી 100 નંબર ચાલતો બટ નેચર છે એટલે 1091 નું એટલો પ્રચાર પ્રસાર નથી થયો અનફોર્ચ્યુનેટલી ફોર વોટ એવર રીઝન્સ અગેન અમે તો અમારી રીતે ટ્રાય કર્યું હતું પણ ગવર્મેન્ટના પોતાના જે બી રૂલ્સ રેગ્યુલેશન્સ હશે એટલે 1091 નો મને તો સીધો સવાલ થાય છે કે આપણે 1091 સોલ્યુશન મોદીજીને આપ્યું 1091 સોલ્યુશન તરીકે આપકો જો આપ્યું આપે મોદીજીને એમ ના કીધું કે 100 નંબરમાં જે ખામી જે સુધારો 181 માં જે ખામી સુધારો એના માટે 181 તો પછી આવી છે એટલે એમાં જે ખામીઓ અત્યારે સર્જાઈ એ સુધારો એ લોકો હવે જે 100 નંબરમાં ખામીમાં એવું હતું એ તમને કહી દઉં કે એ લોકો પહેલા ફૂલ શું કહેવાય ટેકનોલોજી નહોતી પણ હવે જેટલું મને ખબર છે આઈ એમ નોટ શ્યોર પણ જેટલું મને ખબર છે કે એ લોકોમાં બી જમ્પિંગ લાઇન્સ ચાલુ થઈ ગઈ છે પછી એ લોકોમાં બી શું કહેવાય આપણે પેલું સર્વર્સો મુકાઈ ગયા છે અપડેટ થાય છે અપડેટ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એ રીતે એ લોકોએ ઇનફ મેન પાવર બી મૂક્યો છે મેન પાવર ફોન ઉપાડવા માટે એટલે મારે એમાં એ નથી તમારી જોડે એ વધારે મને નથી ખબર ઇન શોર્ટ કે એમાં શું ખામીઓ અત્યારની તારીખમાં છે ખામીમાં તો મેઇન ચીજ શું છે તો પર્સન શુડ બી સેન્સિટાઇઝ ટુ ટોક અને ફોન 2 ઘંટી કે 3 ઘંટીમાં ઉપડી જવો જોઈએ ક્યાં હોઈ શકે ખામી ક્યાં હોઈ શકે છે આપણા મતે શું લાગે કારણ કે આ ટેકનોલોજીને પણ ઘણા જાણકાર હવે જાણે કે મેં થોડા દિવસ પહેલા જ વાંચ્યું હતું કે પહેલા કોઈક બેને 100 નંબર ફોન કર્યો તો નથી ઉપાડ્યો તો ઘણીવાર એવું થઈ શકે છે કે જે ટેલિફોન એક્સચેન્જ એવું મેં સાંભળ્યું છે કોઈક વાર થયું બી છે કે ટેલિફોન એક્સચેન્જ સુધી ઘંટી પહોંચે તો ઘંટી ડાઉન ધ લેવલ નથી પહોંચી શકતી એવું બની શકે કારણ કે અગર ત્યાં 100 નંબર પર ફોન થાય તો કંટ્રોલ રૂમમાં ઇનફ લોકો છે કે એ લોકો ફોન ઉપાડી શકે છે એટલે આઈ ડોન્ટ નો રિયલી કારણ કે તો એનું તહેકીકાત થશે એ લોકોએ જે કરવાની છે પણ જેટલા મારા એક્સપિરિયન્સ પ્રમાણે છે અધર દેન લિટલ ટેકનિકલ હિકઅપ પણ આ તો બહુ નાનો હિકઅપ કહેવાય કે મોટો હિકઅપ ના કહેવાય દેર આર નો અધર ઇશ્યુઝ વિચ સ્ટોપ અ પર્સન ફ્રોમ પિકિંગ અપ 1091 જ્યાંથી શરૂ થઈ ત્યારથી કોઈ ખામી કે ફરિયાદ માટેના કોઈ કોલ આપને મળ્યા છે કઈ ટાઈપની ફરિયાદ કોઈ કે અમને રિસ્પોન્સ ના મળ્યો અથવા જલ્દી પિકઅપ નથી ફોન અથવા ડાયવર્ટ થઈ ગયો છે આપણે આવડ ના શકે છે ડાયવર્ટ થઈ ગયો છે તમે 1091 માં પહેલા દિવસથી શું કર્યું તો સખત મોનિટરિંગ ચાલુ છે પહેલા દિવસથી બધાના વોઇસ રેકોર્ડ થતા હતા અમે ક્વોલિટી કંટ્રોલમાં એટલા હદ સુધી કરતા હતા સાંભળવા જેવી છે કે ઇનિશિયલી ઓબ્વિયસલી જે પોલીસનો ઓપરેટર હતા બેનો ભાઈઓ બંને ઇનસેન્સિટાઇઝ એટલે થોડી રૂડલી વાત કરે શું છે જેમ કે તમે લેટો તમે પ્રોબ્લેમ આછો તમે મોટેથી બોલશો કેટલી વાર પોલીસ આવવાની તો પેલી બી ચિંતા એ આવે છે શાંતિ રાખ યુ નો આ ટોન બંનેનો સારો નહોતો સામેવાળો તો ભલે બૂમ પાડે પણ તમારે બૂમ નહોતી પાડવાની જયારે અમે રેકોર્ડિંગમાં ક્વોલિટી કંટ્રોલમાં એ લોકોનો પોતાનો અવાજ સમજાયા ત્યારે એ લોકોને મનમાં ને દિલથી થયું કે યાર સામેવાળો તો બિચારો પ્રોબ્લેમમાં છે એ તો બૂમ પાડવાનું છે તારે સીધા શું બૂમ પાડવું તો તારે તો સામેવાળાને ઠંડા શાંતિ કરવાની છે અને આ રીતે અમે એ લોકોને જે પ્રોફેશનલ ટ્રેનિંગો અપાઈ છે પાછળ પડીને તે રીતે એ લોકો સુધર્યા અને એ લોકો એમાં જે અન્ડરસ્ટુડ એ લોકો હ્યુમન છે આખરે પોલીસવાળા તમારા મારા જેવા માણસ જ છે ને એટલે આ રીતે અમે એની પાછળ કામ કર્યું છે સિમિલરલી તમે 100 નંબર વાળો ઓબ્વિયસલી રીતે થયું હશે કામ, મને નથી ખબર કારણ કે વી આર નોટ ઇન્વોલ્વ વિથ ધેટ, પણ અલ્ટિમેટલી ઇટ ઇઝ ધ હ્યુમન ટચ વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ટેકનોલોજી તો એની જગ્યા છે, પણ જ્યાં સુધી હ્યુમન ટચ નહીં કે જેને તમે સામેવાળાને શાંતિ હા દીકરા પહોંચે છે, બસ નીકળી ગઈ છે, બસ એ છે. એક કેસ મારે ખાસ કેવો છે, તમે સાંભળજો, આ સ્ટોરી સાંભળવા જેવી છે કે વચ્ચે એક કેસમાં બેનના કોઈકે એમના હસબન્ડે કેરોસીન રેડ્યું, બેનનો ફોન આવ્યો મારા પતિએ તેલ રેડ્યું છે, એકદમ ગભરાઈ ગયા, અમે બી એકવાર ગભરાઈ ગયા. પછી અમારી ઓપરેટરે એના સિનિયરને આપ્યું, સિનિયરે તરત બેનને કહ્યું કે તમે એક રૂમમાં લોક કરીને બેસી જાઓ, અને એ બહેનનો ફોન ના મૂક્યો. આ સમજવા જેવી સ્ટોરી છે. ના તો અમે તો કહેતા હા પોલીસ મોકલી કરીને ફોન મૂકી દે, પણ ના, એ ફોન ના મૂક્યો અને જોડે અમે 2 પીસીઆર વેન મોકલાઈ જ્યાંથી જે પહેલે પહોંચે. બેનને ફોન પર ચાલુ રાખ્યા અને એટલા હદ સુધી કે અમે કીધું કે તમે બહારનું ના ખોલો ત્યાં સુધી અમે ના કહીએ ફોન પર. પછી અમારો ઓપરેટર માણસ પહોંચ્યો, ઠોક્યું, પછી બહારનું ખોલ્યું છે. એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ સેન્સિટિવિટી. એ સિવાય બીજો નહીં, વચ્ચે એક બહેનનો રેપનો કેસ આવ્યો હતો. કેવા જેવો રેસ છે કે કોઈ બાજુવાળી કહ્યું કે એક બિચારી ગરીબ બેન છે ને 2-3 છોકરાઓ છે ને કોઈ 3-4 ભાઈઓ રોજ બેનને ક્યાંક લઈ જાય છે, આડું અવળું કરીને પાછું ઘરે મૂકી જાય છે. તો અમારા પીઆઈ સાહેબ જે સિનિયર પીઆઈ હતા એટલા હોશિયાર હતા કે એમને ખાલી પોલીસ વેન ના મોકલી, એમને ત્યાંના એસીપી ને ડીસીપી ને બી કમ્પ્લેન કરી અને પછી બધા ત્યાં તહેકીકાત કરી. એટલે સાહેબ રુઝાન મેડમ બહુ સરસ વાત કરી, પણ 100 માંથી કદાચ 99 કિસ્સા જો આમાં સોલ્યુશન આવ્યું હોય તો એ સરાહનીય બાબત છે, પણ એક સંવેદનશીલ બાબત કહેવાય. પણ જો એક કોલમાં ના આવે તો એ બી પીડિત જ. એ અમને દુઃખ છે, એમાં કોઈ ના નથી, અમને થયું કે અમને દુઃખ છે એટલે વી આર ટ્રાઇંગ અવર લેવલ બેસ્ટ. હવે આગળ અમે કમ્પ્લેન આપી હોય ને અમે પછી પર કોઈ એક્શન ના લીધું તો 100% અમે ગુનેગાર થઈએ ના, પણ વી આર ટ્રાઇંગ અવર લેવલ બેસ્ટ અને વી સી ટુ ઇટ કે આવા એક બી, આઈ એગ્રી વિથ યુ કે આવો એક બી બિચારો માણસને તકલીફ હોય ને હવે આગળના દિવસમાં ના કરે. પણ આવું થાય, પણ જો કદાચ 1091 ઉપર ના કદાચ કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ, એવું નહીં કે ફોન પિકઅપની વાત હોય, કોઈ હેલ્પલાઇન અથવા ડાયવર્ટ કરવાની વાત છે, જો કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ થોડીક મિનિટ સુધી ન મળી શકે એવા વ્યક્તિઓએ શું કરવું જોઈએ? મારું એવું કેવું છે કે તમારે અગર એવું કોઈ બી લાઈન પર હોય, જાણે કે 100 નંબર પર બી પ્રોબ્લેમ હોય તો તમે 1091 ઉપર, કારણ કે અમે એવું નથી કહેતા, તમે એ બી કહી દે કે અમે આજ સુધી 1091 પર ભાઈઓના કેસ બી સોલ્વ કરીએ. એવું નથી કે પૈસા પૈસે તારે તો 100 નંબર વાત થયેલી છે. ઇટ્સ નોટ ધેટ વે, એટલે પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. એટલે મારી એવી રિક્વેસ્ટ છે કે અગર ફોર વોટ એવર રીઝન તો તમે 100 નંબર ટ્રાય કરો યા આપણે 181 ટ્રાય કરો, કારણ કે અલ્ટિમેટલી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમને હેલ્પ મળે. કઈ નંબર હેલ્પ આપે છે? ચલો ઠીક છે, 1091 100% સક્રિય રહેશે, પણ આપને લાગે છે કે 100-181 માં પણ રુઝાન મેડમ આગળ કદાચ સુઝાવ આપશે, સલાહ આપશે કે એમાં બી જે ખામી છે મારા સુધારવાની જરૂર છે, કારણ કે હેલ્પલાઈન બધાને લૂપહોલ્સ પોતાને ખબર હોય છે. તો ઓન્લી થિંગ ઇઝ કે નીતિ નથી એ લોકોની, એમાં મારે બોલવું નથી. આપને શું લાગે છે? ના, એ કેરો છે, મારે કોઈ બીજા માટે ના બોલે, મારે મારા માટે બોલાય. એ સેવા છે ને પ્રકારની, સેવા કરે છે, એ ડિસિઝન લોકોએ લેવાનું છે. આઈ એમ નોટ ધ રાઇટ પર્સન ટુ, પણ લોકોને આપ જાગૃત કરી શકો. 1091 સેવા માટે છે તો 100 નંબર બી સેવા માટે, 181 બધા સેવા માટે છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ શું હોય શકે તો પછી એમાં આઈ કાન્ટ સે એનીથિંગ. હું એ જ કહેવા માંગુ છું કે ધેર કેન બી મે બી સમટાઈમ્સ ધેર આર રીઝન્સ કે કંઈક ટેકનિકલ રીઝન હોય યા કોઈ પોલિટિકલ રીઝન હોય યા કોઈ પર્સનલ રીઝન હોય, યુ નો ધેર આર લોટ ઓફ રીઝન્સ ઇન્વોલ્વડ. જે કારણોસર જેમના થકી કદાચ આ ખામીઓ સર્જાય છે એવા લોકોને શું કહેવા માંગશો કે ખામી દૂર કરવા માટે એ લોકો શું કરે? બસ એવું જ કેવું છે કે અગર આ હેલ્પલાઇન એવી ચીજ છે જ્યાં લોકોને જરૂર હોય છે, કારણ કે હું એ બી તમે પૂછ્યું ને પણ કહી દઉં કે કદાચ 100 નંબર પર ફેક કોલ્સ આવે છે તો 1091 પર સાહેબ નથી આવતા, કારણ કે લોકોને ખબર છે કે આ ફોન બહુ સેન્સિટાઇઝ છે અને આની પર મસ્તી ના થાય. 1 કે 2 વાર આયા છે અને અમને પોલીસ વાળાએ સપોર્ટ કરે, અમે કમ્પ્લેન કરીને હવે એ લોકોના ઘરે જઈને દબડાઈ આવ્યા છીએ. એટલે પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે એટલે જે લોકોને આ બધા ઇસ્યુઝ છે કે જે લોકોને આના પર મોનિટરિંગ કરવાનું છે, યુ હેવ ટુ બી સેન્સિટાઇઝ કે આપણું કામ છે. કારણ કે મેં મારા ઓપરેટરોના મનમાં નાખ્યું હતું કે ભાઈ આપણું અગર આપણે આ જોબ મળી, તમે તો નસીબવાળા છો કે તમને સેલેરી મળે છે સેવા કરવાની, અમે તો સેવા ફ્રીમાં કરીએ છીએ, એટલે તમારું કામ છે સેવા કરવાનું, અને ના કરવું હોય તો બીજે જગ્યાએ ચાલી જાવ ને જેને સેવા કરવી છે. ચોક્કસ દર્શક મિત્રો, આપણે તો આમ તો જોઈએ છે કે સમગ્ર ભારતની અંદર જે તે ક્ષેત્રમાં હવે રાજકારણ બહાર નથી રહ્યું, બાકાત નથી રહ્યું. તો સવાલ એ થાય છે કે જયારે સેવાનો ભાવ હોય અથવા તો સેવા માટેની જયારે આવી હેલ્પલાઇન નંબર છે આપણી પાસે, તો એ હેલ્પલાઇન નંબર પર કામ કરતા લોકોની એટલીસ્ટ લોકો કદાચ આશા એ રાખે કે સિસ્ટમમાં બેઠેલા લોકો છે કદાચ નૈતિકતા ના રાખે, નિષ્ઠા ના રાખે, કદાચ રાજકીય નેતાઓની પણ નિષ્ઠામાં ખોટ દેખાય, પણ જે પીડિત લોકો છે એમના માટે તો સૌથી મોટો આશરો કે સૌથી મોટો વિકલ્પ એ આ હેલ્પલાઇન નંબર છે. અને આ હેલ્પલાઇન નંબર પર જે કોઈ લોકો કામ કરી રહ્યા છે એ લોકોની 100% નિષ્ઠા અને નીતિ હોવી જરૂરી છે. તો કદાચ આપણે માની શકીએ કે 100 માંથી 99 કિસ્સા અમે સારી રીતે હેન્ડલ કર્યા છે, એવું નહીં 100 કિસ્સા અમે હેન્ડલ કર્યા છે, એ વાત આપણે સાંભળી રહી. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે છે. આ ચર્ચામાં રુઝાનજી આપે ભાગ લીધો તે બદલ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા.